સાબરકાંઠા જિલ્લાના પ્રાતીજ ખાતે કોવિડ નાઇન્ટીન મહામારીને લઈને તાજીયા જુલુસ નહીં નીકળે કોરોનાનું ગ્રહણ તાજીયા જુલુસ ઉપર પણ જોવા મળ્યું દર વર્ષે નીકળતું તાજીયા જુલુસ આ વર્ષે કોરોનાને લઈને મોકૂફ રાખવામાં આવ્યું છે હાલ દેશ સહિત વિદેશોમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સરકાર દ્વારા કોરોનાના કહેરને ડામવા માટે હાલ વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને કોરોના કોવિડ નાઇન્ટીનની વૈશ્વિક મહામારીથી બચાવવા લોકોને સોશિયલ ડિસ્ટન્સનો એકમાત્ર હાલ ઉપાય છે ત્યારે સરકાર દ્વારા લોકોને પાલન કરવા જણાવવામાં આવ્યું છે તો અગાઉ પણ કોરોનાને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા સરકારની સૂચના અને માર્ગદર્શન મુજબ રમજાન માસમાં તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા હતા ત્યારે તારીખ ઓગણત્રીસ તથા ત્રીસ ઓગસ્ટના રોજ તાજીયા જુલુસ તથા સદભાવના મિલન કાર્યક્રમને પણ પ્રાતિજ તાજીયા કમિટીએ સરકારના નિર્ણયનું સ્વાગત કરી સર્વસંમતિથી મોકૂફ રાખેલ છે ત્યારે પ્રાતિજ ખાતે પણ શાંતિ દૂત એવોર્ડ વિજેતા રઈશભાઈ કસબાતી દ્વારા સમાજના લોકોને સરકારના નિર્ણયનું સ્વાગત કરી સર્વસંમતિથી મોકૂફ રાખેલ છે આ મહામારીમાં આપણે સૌ ધર્મ જ્ઞાતિ જાતિ પ્રદેશ તથા અન્ય તમામ ભેદભાવ ભૂલી ખભે ખભા મિલાવી આપણી નૈતિક જવાબદારી નિભાવી રહ્યા છે એ જ આપણું સૌથી મોટું સદભાવના મિલન છે તેવું પત્રિકા દ્વારા સમાજના લોકોનું પણ જાણ કરી હતી